નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 25 ઓગસ્ટ 2023. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 45 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ, સોના ગેસ્ટ હાઉસ ની બાજુમાં, ભીડ નાકા બહાર, ભુજ, કચ્છ. કચ્છના નારાયણ સરોવર મધ્યે સ્વામિનારાયણ મંદિર અને વિશ્રાંતિ ભવનનું મહંત સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું. 25 કરોડના ખર્ચે આ સંકુલ બનાવવામાં આવશે. ભુજના નરનારાયણ દેવ નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, ત્યારે મંદિર દ્વારા વધુ એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર ખાતે મંદિર અને તેને સંલગ્ન વિશ્રાંતિ ભવનના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સંપ્રદાયના સત્સંગનો લાભ દરેક ધાર્મિક જનસમૂહ સુધી પહોંચાડવાના શુભ આશય સાથે અંદાજિત 700 લોકોની સુવિધા જળવાઈ રહે તેવા યાત્રિક ભુવનનું આજે શુક્રવાર સવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹25 કરોડના ખર્ચે તૈયાર થનારા આ સંકુલનું ખાતમુહૂર્ત ભુજ મંદિરના મહંત ધર્મનંદન દાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે ભુજના સંત વૃંદ સાથે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીના જણાવ્યા મુજબ અંદાજે 700 જેટલા યાત્રાળુઓને સુવિધા આપી શકે તેવા સંકુલમાં મંદિર ઉપરાંત ઉતારા માટે 8 હોલ અને 70 રૂમ સંકુલમાં નિર્માણ પામશે, જ્યારે ડાઇનિંગ હોલ અને સભા મંડપની સુવિધા પણ સંકુલમાં ઉપલબ્ધ રહેશે. વર્ષ દરમિયાન તૈયાર થનારા આ સંકુલ માટે ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી અને કોઠારી પાર્ષદ જાદવજી ભગતના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચસ્તરીય સમિતિ રચાઈ છે. આ સાથે સમિતિના સંતો અને સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. દરમિયાન ખાતમુહૂર્ત બાદ નિર્માણ સ્થળે વિશાળ સભા મંડપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક અને બહારના હરિભક્તોને મહંત સ્વામીએ આશીર્વચન પાઠવી તીર્થસ્થાનની ભૂમિના મહાત્મ્ય વિશે સમજાવ્યું હતું. દાતા પરિવારના સભ્યો ભૂમિપૂજન વિધિમાં સહભાગી થયા હતા. નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ તેમજ કોટેશ્વર જાગીરના દિનેશગીરી મહારાજે નારાયણ સરોવર ખાતે બની રહેલા સ્વામિનારાયણ મંદિર તેમજ યાત્રિક ભુવનના થનાર નિર્માણને લઈને ખુશી વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ બાટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 8007015571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. ડેન્ગુ ને ફેલાતો અટકાવવા માટે કુલર ના પાણી ને દર અઠવાડિયે બદલો. બાલદી અને ટાંકીઓ ને બરાબર ઢાંકી ને રાખો. આખી બાઈ ના કપડા પહેરો. મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરો. ડેન્ગુ થી લડો એટલે ડેન્ગુ થી બચો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.